આ તરફ વાત કરીએ ભાવનગરમાં આરટીઓની કાર સાથે ત્રણ યુવતીનો અકસ્માત થયો છે. ત્રણેય યુવતી ઇજાગ્રસ્ત થઈ છે અને રસ્તા પર પડી હતી. ઉધેલ ચોકડી પાસે કાર રોકી દેતા યુવતીઓ ટકરાઈ. કારમાં બેઠેલા બે આરટીઓ સબ ઇન્સ્પેક્ટર નીચે ઉતર્યા જ નહીં. અકસ્માત થયો, યુવતીઓને ઈજા પહોંચી, તેમ છતાં પણ આરટીઓ સબ ઇન્સ્પેક્ટર કારમાંથી નીચે ન ઉતર્યા. આરટીઓના બે સબ ઇન્સ્પેક્ટરે મદદની કોઈ તસ્દી જ ન લીધી. જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો અને આ વિડીયો અત્યારે વાયરલ થવા પામ્યો છે. ભાવનગરના આરટીઓ અધિકારીની માનવતા મરી પરવારી હોય તેવો દાખલો સામે આવ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા મયુર જોડાયા છે. મયુર, જે ઘટના સામે આવી છે, જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે, પરંતુ યુવતીઓની સહારે કોઈ ન આપ્યું. જી વર્ગોની ચોકસથી વાત કરીએ તો આરટીઓ અધિકારીની માનવતા મર કરી હોય તેવો દાખલો સામે આવ્યો હતો. કારણ કે ભુજલ ચોકડી પાસે નેશનલ હાઈવે નજીક આરટીઓની જે સરકારી ગાડી હતી તે ઉભી રહી, ત્યારે ટુ વ્હીલર સાથે જે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ત્રણ યુવતીઓને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ કહી શકાય કે આરટીઓના અધિકારીઓ જે છે તે યુવતીઓની મદદ કરવાને બદલે પોતાની એસી ગાડીઓમાં બેઠા રહ્યા હતા, એક નીચે પણ ના ઉતર્યા હતા. જયારે જાગૃત નાગરિકે તેમનો વિડીયો બનાવીને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ફાલ્ગુની જી મયુર, આભાર સમગ્ર વિગત બદલ.